જિલ્લાભરમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। આજે વહેલી સવારે ડીસા અને આજુબાજુના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। આજે આવેલ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં કેરસમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે વાત કરીએ ડીસા નજીક આવેલ ભોયણ ગામની, તો આજે વહેલી સવારે આવેલ વરસાદમાં ભોયણ ગામના રહેણાંક વિસ્તારમાં સવારના સમયે અચાનક ધડાકાભેર વીજળી કુર્સીભાઈ પ્રજાપતિના મકાનના ધાબા પર પડતા દોડધામ મચી જવા પામી હતી। વીજળી પડતા મકાનના ધાબા પર મોટા મોટા ખાડા પડી ગયા હતા। સદનસીબે વીજળી પડવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ ધાબા ઉપર લગાવેલ સોલાર પેનલ પર વીજળી પડતા સોલારની કાચની પાઇપનું સાથે ધાબાનું તળિયું તૂટી ગયું હતું। સવારના વહેલા અમે સૂતા હતા ત્યારે કોક ધાબા ઉપર અવાજ આવ્યો, પછી અમે ઉપર જઈને દેખ્યું તો મોટા મોટા ત્રણ ખાડા પડી ગયા હતા ચાયના મોજક ઉપર, અને બે પાઇપો સોલાર ગરમ પાણીની તૂટી ગઈ હતી, એટલે મોટી જાન હાલી ટળી ગઈ।